ઘરમાં આવવા દે. મા જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લેત, પછી મારામાં શું દોષ? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલ ભૂલામણી છે, થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને હું મારા પગ પર થઈ જઈશ, પછી દહેજ કોઈ મોટી વાત નહીં રહે, એનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે, અને તારા આંગણાનું એક પંખી બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ન ઉડાડ, હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ ચડશે. નહીં નહીં, આમ ક્યારેય ન થવા દેતી માં, મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે, મને મારીશ નહીં, મને તારા બાગનું એક ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે, મને કરમાવીશ નહીં. પરંતુ કોણ જાણે, સ્ત્રીઓ એ જ પુરુષ પ્રધાનમાં સમાજમાં જાતિ નિયમો વલણો સામે હાર માનીને હત્યા રેઠા મૂકી દીધા છે, કે પછી પુરુષ બનવાની આંધળી દોટમાં સ્ત્રી ભૂણ હત્યામાં કઠોરતાનું કવચ ઓઢી લીધું છે. સંગમ સાર્થક કરે